नमस्कार, जीएस टीवी में आपनुं स्वागत छे। हूँ छू भद्रेश, आप जोई रह्या छो फास्ट ट्रेक समाचार। मोरबी झूलता पुल दुर्घटना मामले पुलिसे कोर्ट में कुल 1262 पानानी चार्जशीट रजू करी हती, जेमां 10मा आरोपी तरीके ओरेवा कंपनीना मालिक जयसुख पटेल ने जाहिर करवामां आव्यो छे। जयसुख पटेल सामे कलम 308, 304, 336, 338 अने 114 मुजब गुनो दाखल करवामां आव्यो छे। अत्यार सुधीमां आ केसमां कुल 9 लोकोनी धरपकड़ कराई छे, त्यारे आगोतरा जामीन अरजी करनार जयसुख पटेल हाल फरार छे। नोंधनीय छे कि 30 ऑक्टोबरना रोज बनेली पुल दुर्घटनामां 134 लोकोना मृत्यु थया हता। ओखा बेट द्वारका वच्चे चालती फेरी बोट सर्विस तेज पवनना कारणे बंद राखवानो निर्णय करायो छे। ओखाना दरियामां भारे पवनथी दरियामां ऊंचा मोजा ઉછળતા જોવા મળ્યા હતા। ભારે પવનને પગલે યાત્રીકોની સલામતીને ધ્યાનમાં રાખીને જીએમબી દ્વારા ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। બીજી તરફ બોટ બેટ દ્વારકા દર્શને આવતા યાત્રીકો ફેરી બોટ સર્વિસ બંધ રહેવાથી દર્શનથી વંચિત રહ્યા હતા। વાતાવરણ સામાન્ય થયા બાદ ફેરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરવામાં આવશે। રાજકોટમાં કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલિત કગથરાએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવા મુદ્દે હાઈકોર્ટમાં પડકાર્યું છે। અરજીમાં લલિત કગથરાએ કહ્યું છે કે ચૂંટણી પંચના નિયમ અનુસાર ટંકારાથી ભાજપના વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હોવાનું તથા મિલકતની યોગ્ય માહિતી નથી આપવામાં આવી, સાથે ફોર્મમાં અનેક ખાના બાકી રાખ્યા હોવાનું જણાવ્યું છે। ફોર્મમાં આવી અનેક ભૂલો હોવા છતાં રિટર્નિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છતાં તેને રદ કર્યું ન હોવાનું કહેવાયું છે, જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। જૂનાગઢના માણાવદરના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે દિવસે વીજળી માંગ સાથે ધરણા કર્યા હતા। કોંગી ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ વીજ કચેરી ખાતે ધરણા પર ઉતરી ગયા હતા। ખેડૂતોએ છેલ્લા ઘણા દિવસોથી દિવસે વીજળી આપવાની માંગ કરી છે। રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી વળવાથી મેંદરડા અને વંથલીના 25થી વધુ ગામોમાં ખેડૂતો સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના હુમલાનો ભોગ બની રહ્યા છે। વીજતંત્રના અધિકારીઓની આડોડાઈને કારણે દિવસે વીજળી આપવામાં નથી આવતી તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ખેડૂતોને મળતી રાત્રિ વીજળી અંગે ટ્વીટ કરીને દિવસે વીજળી મળે તેવી માંગ કરી છે। ભાજપના નેતાએ ટ્વીટમાં લખ્યું છે કે કાતિલ ઠંડીમાં રાત્રે મોટા શહેરોની સડકો પણ સુમસામ બની જાય છે, જ્યારે આપણે બ્લેન્કેટ ઓઢીને ટીવીની સિરિયલો માણતા હોઈએ છીએ, ત્યારે આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોને પાણી વાળવા માટે ખેતરોમાં રાત્રે ઝઝૂમવું પડે છે। કોલ્ડવેવ દરમિયાન કૃષિમાં અપાતી વીજળીના ટાઈમ ટેબલમાં પણ તાત્કાલિક ફેરફાર કરવો જરૂરી છે। અમદાવાદમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી કરી છે। આરોગ્ય વિભાગે લાંભા વોર્ડમાં બોગસ ડોક્ટરના 10 એકમોને સીલ કર્યા છે। 10 એકમોમાં બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હતા, જેઓને આરોગ્ય વિભાગે સીલ કર્યા છે। સુરતની સુમૂલ ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં ડેરી પ્રમુખ તરીકે માનસિંહ પટેલ રિપીટ કરાયા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકને રિપીટ કરાયા છે। 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાવાની હતી, જેમાં વર્તમાન બંને હોદ્દેદારો સામે કોઈ દાવેદાર ઉભો નહીં રહેતા ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી। પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં સમાપ્ત થઈ ગઈ હતી। સભામાં પાલિકાના વિરોધ પક્ષના નેતાના વિરોધ સામે શાસક પક્ષના સભ્યો મંજૂર કરીને રવાના થઈ ગયા હતા। જોકે સામાન્ય સભામાં પાલિકાના વેરા વધારાને લઈને વિપક્ષે વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારે શાસક પક્ષ દ્વારા વિકાસના કામોની ચર્ચા કરવાને બદલે મંજૂર કરીને સભાને પૂર્ણ કરી રવાના થઈ ગયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સસ્તા અનાજની દુકાનદારો પર હડતાળ પર ઉતર્યા હતા। સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને કચેરીએ કમિશન વધારો સિસ્ટમમાં ફેરફાર કરવા અને પડતર પ્રશ્નોનો નિવેડો લાવવાની માંગણી કરીને વિરોધ દર્શાવ્યો હતો। આ બનાવને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને જ્વલનશીલ પદાર્થો જપ્ત કર્યા હતા। ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે મેદાની વિસ્તારોમાં શીતલહેર જોવા મળી છે, જેથી રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયા બાદ રાજકોટમાં 9.4 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, પોરબંદરમાં 12.4, વડોદરામાં 13.4, અમદાવાદમાં 13.5 અને ભાવનગરમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ સાથે કાતિલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓ પણ વધી હતી। હાલ થીજવતી ઠંડીને પગલે બજારો પણ સુમસામ બન્યા હતા।
वडोदरामां मुख्यमंत्री भूपेन्द्र पटेलनी सुरक्षामां मोटी चूक जोवा मळी हती। महानगरपालिका द्वारा संचालित नगर प्राथमिक शिक्षण समितिनी स्कूलों द्वारा आयोजित त्रण दिवसना बाळ मेळाने खुल्लो मूकवा मुख्यमंत्री भूपेन्द्र पटेल पहोंच्या हता, त्यारे अचानक ड्रोन मुख्यमंत्रीनी उपर उड़ता पोलीस विभागना जीव अद्धर थई गया हता। नगर प्राथमिक शिक्षण समिति द्वारा फोटोग्राफी नो ऑर्डर जे व्यक्ति ने आपवामां आव्यो तेने भूल दाखवी हती। भूज पालिकाना फायर शाखाए शहेरना बहुमाळी इमारतोने फायर सेफ्टीना साधनो न लगावा बदल नोटिस फटकारी छे। गुजरात हाईकोर्टना आदेशने पगले प्रादेशिक कमिश्नरनी कचेरीथी फायर सेफ्टी मुद्दे कार्यवाही करवा आदेश कर्यो छे। 150 इमारतोने फायर सेफ्टी लगावा माटे नोटिस फटकारी हती। फायर सेफ्टी न लगावता 7 इमारतोने सील कराई छे, जेमां आ शहेरमां आवेली रेसिडेंशियल अने कॉमर्शियल 105 बिल्डिंगने नोटिस फटकारवामां आवी छे। फायर एनओसी वगरनी तमाम बिल्डिंगने हवे सील कराशे। अमदावाद शहर पुलिसे व्याजखोरो सामे लाल आंख करी छे। व्याजखोरोना त्रासथी मुक्त थवा माटे 54 मेगा लोक दरबार योजायो हतो, जेमां 3730 लोको हाजर रह्या हता। त्यारे अमदावादमां 47 गुना, 70 आरोपी अने 122 अरजीओ मळी छे। फरियादीने सरळताथी नाणा मेळवा माटे कोर्पोरेशन मार्फते पीएमनी योजना हेठळ स्ट्रीट હોકર્સ હેઠળ લોન આપવામાં આવશે, ત્યારે 122 અરજીઓ જે મળી છે તેમાંથી ગુનામાં તબદીલ કરવામાં આવી છે અરજીઓને, તો કોર્પોરેશનમાં જોડાયેલી 9 બેંક મારફતે નાના વેપારીઓને લોન આપવામાં આવશે। વિદ્યાર્થીઓના વધતા આપઘાત કેસ મામલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે બાળક પાસે વાલીઓએ મોટી અપેક્ષા ન રાખવી જોઈએ। બાળક જેટલા ટકા લાવે અને પાસ થાય કે નાપાસ થાય તે હસતા મોઢે સ્વીકારતા શીખી જશો તો આવા પ્રશ્નો ઊભા થશે નહીં। વધુમાં કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં બાળકનું સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે ખીલે છે તે બાબતનો સમાવેશ કરાયો છે। બાર વિનાના ભણતરમાં બાળકોને વધુ પુસ્તકો ન લાવવા પડે અને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે વધુ મળે તે શિક્ષણ નીતિનો મૂળ ઉદ્દેશ છે। પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ નવસારીમાં ઓચિંતી મુલાકાત કરી હતી। નવસારી સર્કિટ હાઉસમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈએ સંગઠનના સભ્યોને વહીવટીતંત્ર સાથે ઔપચારિક મુલાકાત કરી હતી, તો સર્કિટ હાઉસમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને અધિકારીઓ ઉમટી પડ્યા હતા। ભાવનગર શહેરમાં ફરી એકવાર એસ્ટેટ વિભાગ દ્વારા સપાટો બોલાવી દબાણો હટાવી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો। એસ્ટેટ વિભાગે શહેરના નવાપુરા વિસ્તારમાં અસ્થાયી રૂપના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, તો વિસ્તારમાં મોટી સંખ્યામાં લારી ગલ્લા કેબિનો તેમજ ગેરેજો કબાડીનો સામાન સહિતના દબાણો થઈ ગયા હોય, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરે સાથે રહીને દબાણો દૂર કરી માલસામાન જપ્ત કર્યો હતો। ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે, ત્યારે વડોદરામાં અક્ષર પટેલ શેરવાનીમાં સજ્જ થઈને જાન સાથે લગ્નના માંડવે આવી પહોંચ્યો હતો। લગ્નમાં સામેલ બંને પક્ષો અનોખો માહોલ હતો, ત્યારે અક્ષર પટેલ લગ્નના માંડવે ઉત્સાહથી ડાન્સ કરતો જોવા મળ્યો। અક્ષર મૂળ ખેડાના નડિયાદનો વતની છે। બસંત પંચમીના પવિત્ર દિવસે વડોદરાના છેવાડે આવેલ ખાનગી ફાર્મ હાઉસમાં લગ્ન ગ્રંથિથી જોડાયો હતો। સાવરકુંડલા શહેરને વન્ય પ્રાણીઓએ જાણે રહેઠાણ બનાવ્યું હોય તેમ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ પહોંચી રહ્યા છે। સાવરકુંડલાના મહુવા રોડની ખોડિયાર પાર્ક સોસાયટી નજીક સિંહ અને દીપડા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। મહુવા રોડની ખોડિયાર પાર્ક સોસાયટીમાં વંડો પોલીસ મથકમાં ફરજ બજાવતા નીરજ દાફડા નામના પોલીસકર્મીના ઘરની બહાર પાણીની કુંડીમાં શિક્ષણ સિંહણ પાણી પીતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારબાદ એ જ પાણીની કુંડીમાં એક દીપડો પણ પાણી પીતા દેખાયો હતો। ગારિયાધાર તાલુકામાં ધોળા દિવસે સિંહનો ભોરીંગડા રોડ પર ફરતો વિડીયો વાયરલ થયો છે। ગારિયાધાર નજીક ભોરીંગડા રીબડી રોડ પર એક સિંહણ અને બે બાળ સિંહો રોડ પર આટાફેરા મારતા નજરે પડ્યા હતા। શેત્રુંજી કાંઠા વિસ્તારમાં સિંહને માફક આવ્યો હોય તેમ વારંવાર સિંહ જોવા મળે છે। રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના લીધે એક વ્યક્તિનો ભોગ લેવાયો છે। મનપાના કોન્ટ્રાક્ટરે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ખાડો ખોદી સાઇનબોર્ડના મૂકતા દુર્ઘટના બની હતી। ટેલિફોન એક્સચેન્જ પાસે ખાડામાં બાઇક ચાલક ખાબકતા તેનું મોત નિપજ્યું હતું। અમરેલી જિલ્લાના બાઢડા ગામ નજીક બાઇક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું। આ દરમિયાન અહીંથી પસાર થતા ધારાસભ્ય મહેશ કસવારાએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી। ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો, બાઇક સવાર આંબાડીનો હવાલો જાણવા મળ્યો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। બ્રિજ પર કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લઈને અકસ્માત સર્જી ફરાર થયો હતો, તો એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું। ભરૂચ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી।
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વડાગામ નજીક બોરવાઈ ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો. ડમ્પર ટ્રક અને એસટી બસ સામસામે અથડાયા બાદ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી, જેમને ધનસુરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. એસટી બસ અમદાવાદથી મોડાસા તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો. રાજકોટ જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ત્યારે હાઈવે પર આશાપુરા હોટેલની બાજુમાં ચાલુ ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાઈ હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા, તેમજ બે બાળકો અને બે વૃદ્ધ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે એક યુવકનું મોત થયું છે. મૃતકનું નામ દીપુ કંઠેરિયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના ભેંસાળ નજીક ખાનગી બસે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટથી વિસાવદર તરફ જતી બસ પલટી મારતા 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને પોલીસ સહિત વિસાવદરના ધારાસભ્યએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોની હાલચાલ પૂછી હતી. નવસારી નેશનલ હાઈવે પર બેસમા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રકનું ટાયર ફાટી જતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી. કેમિકલ ભરેલી ટ્રકનું બેરલ તૂટી જતા કેમિકલ હાઈવે પર ઢોળાયું હતું, જેને કારણે થોડો સમય માટે ટ્રાફિક જામ થયો હતો. સુરતમાં રાત્રે 2 વાગ્યાના સમયમાં અજાણ્યા શખ્સો આર્ષ હોસ્પિટલમાં પ્રવેશીને હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં 4 શખ્સોએ કમ્પાઉન્ડર સહિત 2 લોકોને ઢોર માર મારતા 1 કર્મચારીને ફ્રેક્ચર થયું હતું. આરોપીના ભાઈને ગેસની તકલીફ થતા દવા લેવા પહોંચ્યા હતા, તે કમ્પાઉન્ડરે દર્દીને હોસ્પિટલ લાવવા જણાવ્યું હતું. કમ્પાઉન્ડરે દવા ન આપતા 4 શખ્સોએ હોસ્પિટલમાં ધસી આવ્યા અને નિર્દયતાથી માર મારવા લાગ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે સચિન જીઆઈડીસી પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લીંબાયતમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી 2 સંતાનોની માતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોતાના હાથ પર સુસાઇડ નોટ લખી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રવીણ ગોસ્વામી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત માંગરોળમાં ફાયર ટીમે 1 અજાણી યુવકને ગટરમાં ડૂબતા બચાવ્યો હતો. નવાપુરામાં સુમિરોન કંપની નજીક ગટરમાં ખાબક્યો હતો, ત્યારે ફાયર ટીમના જવાન ગટરમાં કૂદી પડ્યા અને યુવકનો જીવ બચાવ્યો હતો. અમદાવાદમાં શહેર કોટડામાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. 2 જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ પહોંચી તો કેટલાક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં 2 પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. આ મામલે 28 આરોપીની ધરપકડ કરી છે અને 32 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. સુરત જિલ્લાના પલછાણાના તાંતી થૈયા ગામે હિટ એન્ડ રન મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ગત 18 તારીખે કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બાઇક ચાલક 12 કિલોમીટર સુધી ઢસડાયો હતો. અકસ્માત બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 1995માં મિત્રની હત્યાનો ફરાર આરોપીની 28 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી. 28 વર્ષ અગાઉ ભેસ્તાન સ્થિત સિદ્ધાર્થનગરમાં હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકીને ફરાર થયો હતો. જોકે મૃતક ગદ્દારી કરતો હોવાની શંકા રાખીને આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો. નડિયાદ શહેરના હાદસમા વિસ્તાર સંતરામ રોડ પર દુકાનોમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે. સંતરામ પોલીસ ચોકીની નજીક મુખ્ય સંતરામ રોડ પર 4 થી 5 દુકાનોના તાળા તૂટ્યા હતા. સમગ્ર ચોરીના બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં મહેસાણાના કિન્નરે છેતરપિંડી કરનારા યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં રહેતા કિન્નરને ગાંધીનગરના યુવાન સાથે સોશિયલ મીડિયામાં માધ્યમથી ગાઢ મિત્રતા હાંસલ કરી હતી. ગાંધીનગરના યુવકે 1 કિલો ચાંદીના છડા, 2 તોલા સોનાની બુટ્ટી અને 2 તોલા સોનાનો દોરો તેમજ 1.5 લાખ રોકડા લઈને કિન્નર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર રતનપર નજીક જેલમાં આગ લાગી જંગલમાં આગ લાગવાની ઘટના બની હતી. કાંધલી આઈના મંદિર બાજુમાં ઝુરીઓના જંગલમાં આવેલું છે, જ્યાં આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ હતી. આગ કયા કારણોસર લાગી તે બહાર આવ્યું નથી, જોકે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી.
સુરતના ઉના પાટિયા પાસે કચરાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જેને કારણે નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતમાં ઉધના વિસ્તારમાં કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી જેના પગલે અફરાતફરી મચી હતી। ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવા જહેમત ઉઠાવી હતી। શોરૂમમાં નવા વાહનો સહિત ચીજવસ્તુઓ બળી જતા મોટું નુકસાન થવાનો અંદાજ છે। વડોદરાના નવલખી મેદાનમાં વીસીસીઆઈએ 11મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું છે। ત્યારે એક્સપોમાં 16 ડોમ ઉભા કરાયા જેમાં કુલ 550 સ્ટોલ્સમાં વિદેશ સહિત દેશભરની કંપનીઓના ઉત્પાદનો દર્શાવવામાં આવશે। એક્સપોમાં કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અનુસાર સ્થાનિક કક્ષાએ રોકાણકારોને માર્ગદર્શન આપવામાં આવશે। ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા 14મી રાષ્ટ્રીય કલા શિબિરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી કેડી લાખાણીએ દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રીય કલા શિબિરનું ઉદઘાટન કર્યું હતું। ત્યારે 14મી રાષ્ટ્રીય કલા શિબિરમાં સંપૂર્ણ આચાર સંહિતાનું માર્ગદર્શન કલા પ્રતિષ્ઠાન અધ્યક્ષ રમણીક જાપડિયાએ આપ્યું હતું। સુરતમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાંચરિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે આશ્રમ કાર્ડ અને આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં મેયર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહીને અન્નપૂર્ણા યોજનામાં અપાતા ભોજનની સુખડીનો સ્વાદ ચાખ્યો હતો। દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું હતું। હવામાન વિભાગની માહિતી અનુસાર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવો વરસાદ થવાની સંભાવના છે જેને કારણે ફરીથી ત્યાં ઠંડીમાં વધારો થઈ શકે છે। પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 29 અને 30 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે જેની સીધી અસરથી ઉત્તર ભારતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળશે। આ ઉપરાંત દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં બંને દિવસે હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીનું મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે આ સિઝનનો સરેરાશ કરતા 5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે। પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં કાતિલની ઠંડીનું જોર વધ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકો ઠંડીના કારણે ઠૂઠવાયા છે। ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન ઉપરાંત વાહન વ્યવહાર પર અસર પડી છે। બીજી તરફ લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપલાનો સહારો લઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। 26મી જાન્યુઆરીએ જય હિંદના બદલે ધાર્મિક નારેબાજી કરવામાં આવી। આ ઘટના સામે આવતા યુનિવર્સિટીએ તપાસના આદેશ પણ આપ્યા હતા। સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે નારેબાજીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। યુનિવર્સિટીએ નારેબાજી મુદ્દે 3 દિવસમાં તપાસ સમિતિને રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે। યુનિવર્સિટીના પ્રોટેક્ટર પ્રોફેસર વસીમ અલીએ જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા આ મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે। ટીમ ઇન્ડિયા આજે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20 મેચ રાંચીમાં રમશે। પ્રથમ T20 મેચ રાંચીમાં રમાશે। આ મેચ ભારતીય સમય અનુસાર 7:30 વાગ્યાની આસપાસ રમાશે ત્યારે જેએસસીએ સ્ટેડિયમમાં રાંચીનું આ સ્ટેડિયમ છે જ્યાં ભારતની T20 મેચનો રેકોર્ડ જોઈએ તો ટીમ ઇન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી। તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું। ભારતીય ટીમે અહીં 3 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે। ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષમાં T20 મેચોમાં તોફાની પ્રદર્શન કર્યું છે। ભારતીય ટીમ છેલ્લી 11 દ્વિપક્ષીય T20 શ્રેણીમાં એક પણ મેચ હારી નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વાલીઓ અને બાળકોને ટોકવાથી દૂર રહેવાની સલાહ આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ વર્ક કરવાની સલાહ આપી હતી। પરીક્ષા પે ચર્ચામાં 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં કલા ઉત્સવ સ્પર્ધાના 80 જેટલા વિજેતાઓ અને દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી હતી। વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પહેલા કાર્યને સમજવું જોઈએ ત્યારબાદ આપણે જે જોઈએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે મારે જે હાંસલ કરવું છે તે ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। સ્માર્ટલી હાર્ડવર્ક કરવાથી સારા પરિણામ મળશે। લદ્દાખમાં ચીનની આર્થિક અને વ્યૂહાત્મક ગતિવિધિ વધી ગઈ છે જેથી ચીન લદ્દાખમાં સેનાને તૈનાત કરી રહ્યું છે। ભારતીય પોલીસ સેવા અધિકારીઓ દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલી ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની બેઠકમાં તૈયાર કરાયેલ સંબંધિત દસ્તાવેજે જણાવ્યું હતું કે દેશની સરહદ સંરક્ષણ વ્યૂહરચનાને ભવિષ્ય માટે આર્થિક પ્રોત્સાહન સાથે નવો અર્થ અને ઉદ્દેશ આપવાની જરૂર છે। પત્રમાં કહેવામાં આવ્યું છે કે રણનીતિને ક્ષેત્ર વિશેષ બનાવવું જોઈએ ત્યારે DBOમાં
काराकोरम अंगे दस्तावेज में कहेवामां आव्युं छे के ते भारतना सिल्क रोडना इतिहास साथे प्राचीन जोड़ाण धरावे छे। आ विस्तारने स्थानिक प्रवासीओ माटे खोलवाथी तेना दूरस्थ स्थाननी धारणा तूटी जशे। पीएम मोदी आधारित बीबीसीनी डॉक्यूमेंटरी मुद्दे विवाद वध्यो छे। दिल्लीनी जेएनयूमां वामपंथी विद्यार्थीओए एबीवीपी विरुद्ध रेली काढी सूत्रोच्चार कर्या हता। डाबेरी विद्यार्थीओनो दावो छे के ज्यारे युनिवर्सिटीमां डॉक्यूमेंटरी दर्शाववामां आवी त्यारे तेमना पर पत्थरमारो करवामां आव्यो हतो, जेथी जेएनयूमां उग्र विरोध प्रदर्शन करवामां आव्युं छे। आ पहेला विवादास्पद डॉक्यूमेंटरीने लईने डाबेरी विंग अने जेएनयू वहीवटीतंत्र सामसामे आवी गया हता। मंगळवारे मोडी रात्रे एबीवीपी अने डाबेरी विद्यार्थीओ वच्चे पत्थरमारो थयो, जेना कारणे जेएनयू केम्पसमां वीजळी अने इंटरनेट सेवाओ बंद करी देवामां आवी हती। पाकिस्तानी आर्थिक मुश्किलों वधती जई रही छे। देवा हेठळ दबायेला पाकिस्तान में विदेशी मुद्रा भंडार लगभग समाप्त थवानी अणीए छे। देश में रोकड़नी अछत सर्जाई छे, त्यारे वधु एक आंचकाजनक अहेवाल सामे आव्यो छे। अमेरिकी डॉलरनी तुलनाए पाकिस्तानी चलन में जोरदार कड़ाको आव्यो छे। अमेरिकी चलन डॉलरनी तुलनाए पाकिस्तानी रूपियो 255 पर पहुंच्यो छे। पाकिस्तानी रूपियो गत 25 जानुआरी 230 प्रति डॉलर पर बंद हतो। 26 जानुआरी बजार खुलतानी साथे ज तेमां घटाड़ो नोंधायो अने रूपिया 255 नी सपाटी साथे स्पर्शी गयो हतो। रशियाना राष्ट्रपति व्लादिमीर पुतिने गुरुवारे प्रजासत्ताक दिवसना अवसर पर भारतने शुभेच्छाओ पाठवी। रशियन राष्ट्रपतिए कह्युं के मारा तरफथी गणतंत्र दिवसनी शुभेच्छाओ स्वीकारो। आर्थिक, सामाजिक, वैज्ञानिक, तकनीकी अने अन्य क्षेत्रोमां भारतनी सिद्धिओ व्यापकपणे जाणीती छे। आरोग्य प्रधान मनसुख मांडविया, विज्ञान अने टेक्नोलॉजी प्रधान जितेन्द्र सिंहे गुरुवारे भारत बायोटेकनी नोजल कोविड रसी लॉन्च करीने करी छे। त्यारे भारत बायोटेक द्वारा बनावामां आवेली आ रसी सरकारने 325 रूपिया प्रति डोजना उपलब्ध थशे, ज्यारे खानगी होस्पिटलोमां तेनी किंमत 800 रूपिया थशे। देश ज्यारे 74મો प्रजासत्ताक दिवस उजवी रह्यो हतो, त्यारे हरिद्वारमां आवेल पतंजलि केन्द्र पर ध्वजवंदन कर्या पछी योग गुरु बाबा रामदेवे पाकिस्तानने लईने निवेदन आप्युं हतुं। तेमणे कह्युं हतुं के हवे देश बदलाई रह्यो छे अने ए समय बाकी नथी के पाकिस्तानना कब्जा हेठळनुं काश्मीर भारतमां पड़ी जशे। राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा मुस्लिम समाजना बौद्धिको साथे मेराथन बैठक योजीने मुसलमानोने साधवानो प्रयास कर्यो छे। हिंदू मुस्लिम समुदायमां परस्पर संवादिता वधारवा माटे संघे आ प्रयास शुरू कर्यो छे। गत 14 जानुआरीए आरएसएस अने मुस्लिम बौद्धिको अने उलेमाओ साथे 3 कलाक सुधीनी बैठक योजाई हती। दिल्लीमां एमसीडी मेयरनी चूंटणीनो मामलो पहेला करता वधु घेरो बनी गयो छे अने हवे आ मामलो सुप्रीम कोर्टमां पहोंच्यो छे। मेयरनी चूंटणीने लईने आम आदमी पार्टीना उम्मेदवार शैली ओबेरोए सुप्रीम कोर्टनो संपर्क कर्यो छे। मेयरनी चूंटणी समय मर्यादामां करावानो आदेश करवा माटे तेमणे कोर्ट समक्ष मांगणी करी छे।